વિદ્યાર્થી મિત્રો બજાર પાઠ અઢાર ધોરણ સાત ટૂંકા પ્રશ્નો એક બજારમાં પ્રશ્નોત્વે કઈ કઈ ચીજવસ્તુઓ વેચાતી હોય છે તો બજારમાં મુખ્યત્વે શાકભાજી ફળો સાબુ દંતમજન મસાલા બ્રેડ બિસ્કિટ અનાજ દાળ ચોખા કપડાં પુસ્તકો નોટબુક્સ પેન પેન્સિલ બૂટ મોજાં મોબાઈલ ફોન ટેલિવિઝન સાયકલ ફ્રિજ વગેરે ચીજ વસ્તુઓ વેચાતી હોય છે બે આપણે આપણી આસપાસની દુકાનોમાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદીએ છીએ તો આપણે આપણી આસપાસની દુકાનોમાંથી આ વસ્તુઓ ખરીદીએ છીએ તો કે ડેરીમાંથી દૂધ દહીં છાશ વગેરે કરિયાણાની દુકાનેથી તેલ મસાલા દાળ ચોખા ગોળ ખાંડ અને ગૃહ વપરાશની વસ્તુઓ સ્ટેશનરીની દુકાનેથી પેન પેન્સિલ નોટબુક્સ પુસ્તકો વગેરે અને દવાની દુકાનેથી દવાઓ ત્રણ સાપ્તાહિક બજાર કોને કહે છે ઉદાહરણ આપો અઠવાડિયા દરમિયાન કોઈ એક નિશ્ચિત દિવસે ભરાતા બજારને સાપ્તાહિક બજાર કહે છે ઉદાહરણ દર શનિવારે ભરાતા સાપ્તાહિક બજારને શનિવારી બજાર પણ કહેવામાં આવે છે હવે ચાર શોપિંગ કોમ્પ્લેક્સ કોને કહે છે તો એક જ બિલ્ડિંગમાં એકસાથે અનેક અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે તેને શોપિંગ કોમ્પ્લેક્સ કહે છે પાંચ મોલ કોને કહે છે તો કે મોટા શહેરોમાં બહુમાળી ઇમારતમાં દરેક માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે તેને મોલ કહે છે છે મોલમાં નાની મોટી કંપનીઓની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળે ગુજરાતના દરેક તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સ્થાપના શા માટે કરવામાં આવી છે તો ખેડૂતો પોતાના પાકોના વેચાણમાં ગેરરીતિઓનો ભોગ ન બને તેમજ તેમના પાકોના વાજબી ભાવો મળી રહે અને તેનાથી તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બને એ હેતુથી ગુજરાતના દરેક તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સ્થાપના કરવામાં આવી છે સાત ખેડૂતોને ખેત પેદાશોના દૈનિક બજાર ભાવ ક્યાંથી મળી રહે છે તો ખેડૂતોને ખેત પેદાશોના દૈનિક બજાર ભાવ રેડિયો ટેલિવિઝન દૈનિક વર્તમાનપત્રો ઓનલાઈન મોબાઈલ ફોન વગેરે દ્વારા મળી રહે છે આઠ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં કઈ કઈ સગવડો મળી રહે છે તો ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ માટે રહેવાની અને તેમના પાકોનો સંગ્રહ કરવા માટે ગોડાઉનની સગવડો મળી રહે છે હવે નવ બજારમાં ગયા વિના જ આપણે કેવી રીતે ચીજવસ્તુઓની ખરીદી કરી શકીએ છીએ તો બજારમાં ગયા વિના જ આપણે આપણા કમ્પ્યુટર મોબાઈલ ફોન અને ટેલિવિઝન પરથી ડિજિટલ પેમેન્ટ કરીને સીધી જ ખરીદી કરી શકીએ છીએ દસ ઓનલાઈન શોપિંગ માટે અનેક કંપનીઓ કેવી રીતે બજાર કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચી શકે છે તો ઓનલાઈન શોપિંગ માટે અનેક કંપનીઓ ગ્રાહકોને સીધું જ વેચાણ કરતી હોવાથી વધુ વળતર આપીને બજાર ભાવ કરતાં સસ્તા ભાવ દરે વસ્તુઓ વેચી શકે છે અગિયાર ઓનલાઈન શોપિંગનો ઉપયોગ સાથી વધુને વધુ થઈ રહ્યો છે તો ઓનલાઈન શોપિંગમાં કંપનીઓ ગ્રાહકોને સીધા વેચાણમાં વધુ વળતર આપીને બજાર ભાવ કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચે છે તેમજ ખરીદેલી ચીજવસ્તુઓ ગ્રાહકના ઘર સુધી સીધી જ પહોંચાડે છે તેથી ઓનલાઈન શોપિંગનો ઉપયોગ વધુને વધુ થઈ રહ્યો છે બાર જથ્થાબંધ વેપારી કોને કહે છે કે જે વેપારી ખેતરો કારખાના કે ઘરોમાં ઉત્પાદિત થતો માલ સામાન મોટા પ્રમાણમાં ખરીદે છે તેને જથ્થાબંધ વેપારી કહે છે છૂટક વેપારી કોને કહે છે તો આપણે જે દુકાનદાર કે વેપારી પાસેથી ચીજ વસ્તુઓ ખરીદીએ છીએ તેને છૂટક વેપારી કહે છે ચૌદ ખેડૂત ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ શા માટે કરે છે તો ખેતરમાં ઉત્પાદિત થતી ખેત પેદાશોનું વધારે ઉત્પાદન મેળવવા માટે ખેડૂત ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે પંદર મોટરકારની કંપનીઓ મોટર કાર કેવી રીતે બનાવે છે તો મોટર કારમાં વપરાતા જુદા જુદા ભાગો એટલે કે પાર્ટ્સ નાના કારખાનાઓ બને છે મોટર કારની કંપનીઓએ ભાગો ખરીદીને તેને જોડીને મોટર કાર બનાવે છે સોળ નાના દુકાનદાર અને મોટા દુકાનદાર વચ્ચે કયો તફાવત છે તો નાનો દુકાનદાર ઓછા નાણાં રોકીને છૂટક વેપાર કરે છે અને તે વેપારમાં ખૂબ ઓછો નફો મેળવે છે જ્યારે મોટા દુકાનદાર મોલ કે શોપિંગ કોમ્પ્લેક્ષમાં વધુ નાણાં રોકીને વેપાર કરે છે અને વધારે નફો મેળવે છે સત્તર કેટલાક વૃદ્ધ પુરુષો કે મહિલાઓ કયા કારણે રસ્તાની આસપાસ વસ્તુઓની વેચાણ કરતા હોય છે તો કેટલાક વૃદ્ધ પુરુષો અને મહિલાઓની ઉંમર આરામ કરવાની હોવા છતાં તેઓ ગરીબી કે મજબૂરીને કારણે રસ્તાની આસપાસ વસ્તુઓની વેચાણ કરતા હોય છે અઢાર ગ્રાહક પોતાની જરૂરિયાતની અને મોત શોખની વસ્તુઓ ક્યાંથી ખરીદે છે ગ્રાહક તરીકે તેનો મુખ્ય અધિકાર કયો છે તો ગ્રાહક પોતાની જરૂરિયાતની અને મોત શોખની વસ્તુઓ વિવિધ પ્રકારના બજારોમાંથી ખરીદે છે તેથી એક ગ્રાહક તરીકે વસ્તુની ગુણવત્તા અને કિંમત તપાસવી વસ્તુની પસંદગી કરવી નાણાંનું પૂરેપૂરું વળતર મેળવવું વગેરે તેનો મુખ્ય અધિકાર છે ઓગણીસ સરકારે વિવિધ વસ્તુઓના માપદંડ શા માટે નક્કી કર્યા છે તો ગ્રાહકને સારી ગુણવત્તાની વસ્તુઓ મળી રહે તે માટે સરકારે વિવિધ વસ્તુઓના માપદંડ નક્કી કર્યા છે વીસ આઈ એસઆઈ નો માર્ગો કઈ વસ્તુઓ પર લગાવવામાં આવે છે તો આઈ એસઆઈ નો માર્ગ ઘર વપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુઓ એટલે કે ઇલેક્ટ્રોનિક્સ પર લગાવવામાં આવે છે એકવીસ હોલમાર્ક અને વુલમાર્ક કોને માટે વાપરવામાં આવે છે તો હોલમાર્ક એ સોના અને ચાંદીના દાગીના માટે તથા ભૂલ માર્ક એ ઊનની બનાવટો માટે વાપરવામાં આવે છે બાવીસ ખાદ્ય પદાર્થો એટલે કે ખેતી પર આધારિત વસ્તુઓ પર કયા માર્કા લગાવવામાં આવે છે તો ખાદ્ય પદાર્થો એટલે કે ખેતી પર આધારિત વસ્તુઓ પર એક માર્ક અને એફ એસ એસ એ આઈ નો માર્કો લગાવવામાં આવે છે તેવી શાકાહારી અને માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાનીઓ લગાવવામાં આવે છે તો શાકાહારી ખાદ્ય સામગ્રી પર લીલા રંગની અને માંસાહારી ખાદ્ય સામગ્રી પર લાલ રંગની નિશાની લગાવવામાં આવે છે ચોવીસ ગ્રાહક કઈ કઈ બાબતોમાં છેતરામણીનો ભોગ બનતો હોય છે તો વર્તમાન બજાર વ્યવસ્થાને લીધે ગ્રાહક વસ્તુની ગુણવત્તા વસ્તુનો જથ્થો વસ્તુની કિંમત અને ખરીદીની પછીની સેવા વગેરે બાબતોમાં છેતરામણીનો ભોગ બનતો હોય છે પચીસ સરકારે ગ્રાહક સુરક્ષા નિયમન કાયદો ક્યારે અમલમાં મૂક્યો આ અધિનિયમનનો મુખ્ય ઉદ્દેશ શું છે તો સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમન કાયદો ઈસવીસન ઓગણીસો છ્યાસીમાં અમલમાં મૂક્યો આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકોના અધિકારો અને હિતોનું રક્ષણ થાય તે માટેની જોગવાઈઓ કરવાનો છે છવ્વીસ ગ્રાહક સલામતીના અધિકાર અન્વયે ગ્રાહકને કયો અધિકાર મળ્યો છે તો આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાના જીવન માટે જોખમરૂપ અને આરોગ્ય માટે હાનિકારક ચીજવસ્તુઓ કે સેવાઓના ખરીદ વેચાણ સામે સલામતી મેળવી શકે છે વ્યક્તિ કોઈ ચીજવસ્તુ ખરીદે અને તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તેના સ્વાસ્થ્ય કે જીવનને કોઈ નુકસાન થાય તો ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ વિક્રેતા વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે માહિતી મેળવવાના અધિકાર અન્વયે ગ્રાહકને કયો અધિકાર મળ્યો છે તો માહિતી મેળવવાનો અધિકાર તો આ અધિકાર મુજબ ગ્રાહક ચીજવસ્તુ કે સેવા ખરીદતી વખતે ચીજવસ્તુ કે સેવા સંબંધી જરૂરી તમામ માહિતી મેળવી શકે છે અઠ્યાવીસ પસંદગી કરવાના અધિકાર અન્વયે ગ્રાહકને કયો અધિકાર મળ્યો છે તો પસંદગી કરવાનો અધિકાર આ અધિકાર મુજબ ગ્રાહક અને અનેક પ્રકારની વસ્તુઓ જોઈ તપાસીને પોતાને અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરી શકે છે ઓગણત્રીસ રજૂઆત કરવાના અધિકાર અન્વયે ગ્રાહકને કયો અધિકાર મળ્યો છે તો કે રજૂઆત કરવાનો અધિકાર તો કે આ અધિકાર મુજબ ગ્રાહકોના સાથે જોડાયેલ ગ્રાહક સુરક્ષા મંડળ સમક્ષ ગ્રાહક પોતાની સમસ્યાઓની યોગ્ય રજૂઆત કરી શકે છે ફરિયાદ અધિકાર અન્વયે ગ્રાહકને કયો અધિકાર મળ્યો છે તો ફરિયાદ નિવારણનો અધિકાર તો આ અધિકાર મુજબ ગ્રાહક ખામીયુક્ત માલ ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીથી થયેલી હેરાનગતિ વિરુદ્ધ ફરિયાદનું નિવારણ અને પોતાને થયેલ નુકશાનનું યોગ્ય વળતર મેળવી શકે છે હવે એકત્રીસ ગ્રાહક શિક્ષણ મેળવવાના અધિકાર અન્વયે ગ્રાહકને કયો અધિકાર મળ્યો છે તો ગ્રાહક શિક્ષણ મેળવવાના અધિકારક આ અધિકાર મુજબ ગ્રાહકના હિતો જોડાયેલી તમામ બાબતોથી અને વસ્તુઓથી માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહક શિક્ષણ મેળવવાનો ગ્રાહકને હક આપવામાં આવ્યો છે બત્રીસ કપડાની ખરીદી વખતે કેવી કાળજી રાખવી જોઈએ તો કપડાની ખરીદી વખતે કપડાનું કાપડ તેનું કલર સિલાઈ જરી ભરત માપ સાઈઝ વગેરે બરાબર તપાસી લેવા જોઈએ તેત્રીસ બજાર વ્યવસ્થામાં ક્રાંતિ સાથે આવી છે સારા રસ્તાઓ પરિવહન બેન્કિંગ અને સંદેશા વ્યવહારની સુવિધાઓને બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી ચોત્રીસ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે કેવી રીતે તો કે વર્તમાન સમયમાં વિશ્વના દેશો પરસ્પર વેપાર દ્વારા જોડાયેલ છે આ ઉપરાંત આપણી આસપાસના બજારો અને ઓનલાઈન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા રહીએ છીએ આથી કહી શકાય કે વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે બજારના ટૂંકા પ્રશ્નો વાંચવા જોવા સાંભળવા અને પાકા કરવાના પ્રયત્નો કરવા અને સામાજિકની નોટમાં